પ્રમુખ સ્વામી મહારાજ જે બોલે ને થાય જ, ઇટ હેઝ ટુ હેપન, એક થાય જ, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, એમનો જયારે સંકલ્પ હોય ત્યારે થાય, પણ એ થાય જ. લોસ એન્જલસમાં પ્રમુખ સ્વામી મહારાજ કેલિફોર્નિયામાં 1977 પહેલી વખત પધાર્યા, ઇન ધ સ્ટેટ ઓફ કેલિફોર્નિયા, અને ત્યાં લોસ એન્જલસમાં બાપાએ ત્યાં વેધર જોયું ને, સ્વામી બાપાને વેધર ગમી ગયું, અને સ્વામી બાપા કે અહીં તો શિખરવત મંદિર થાય એવું છે, અને થયું. હ્યુસ્ટનના હરિભક્તો સ્વામી બાપાને ડેલાસ મળવા માટે આવ્યા. એક તો હ્યુસ્ટન ખાલી એક હરિભક્ત ઘરે પધરામણી કરવા ગયેલા, તો હ્યુસ્ટનમાં નીલકંઠભાઈ કીધું કે બાપા હ્યુસ્ટનમાં મંદિર આપણે શિખરબદ્ધ મંદિર કરવું છે. સ્વામી કે થશે, અને પહેલું અમ અમેરિકાનું શિખર મંદિર હ્યુસ્ટન થયું. એ બોલે ને થાય જ. સંતોને ઘણા બધાને અનુભવ છે, હરિભક્તોને એટલા બધાને અનુભવ છે, સાહજિક રમતા રમતા બોલે ને થાય. આપણા કનુભાઈ બારોટ છે, શિકાગો મંદિરમાં અત્યારે સેવા કરે છે, પહેલા આબુ હતા, પહેલા પછી લંડન સેવામાં હતા, સંસ્થામાં અત્યારે શિકાગો મંદિરમાં છે કનુભાઈ બારોટ. એમનું અહીંયા ગામ છે, પણ નહીં પણ હમણાં મને યાદ આવશે ગામ છે એનું. ત્યાં ગામમાં સળંગ 4-5 વર્ષ સુધી ખેતીમાં કોઈ પાક જ ના થયો. તમને કોઈ ખ્યાલ આવે છે ને આ બધા ટ્રેડિશનલ શબ્દો, ખેતી અને પાક ને બધું, ધ ક્રોપ ઇન ધ ફિલ્ડ, એટલે કોઈ ક્રોપ જ ના થયો. તો એ બધા અને ખેડૂતને તો 4-5 વર્ષ સુધી કંઈ પાક ના થાય એટલે તો એને તો બધું સોનું વેચી જાય, બેંક અકાઉન્ટ ખાલી થઈ જાય, કેશ બધી ખાલી થઈ જાય, ઘરનું ફર્નિચર પણ વેચી જાય, એવું થઈ ગયું. બાપા આટલા દરમાં હતા ને, એટલે બાપા પાસે આવ્યા અને બાપાને આવીને કહ્યું કે સ્વામી અમારે તો આવું છે એમ કરીને 15-17 ખેડૂતો રડી પડ્યા બાપા પાસે. તો સ્વામીને પણ દયા આવી ગઈ. સ્વામી કે જોગી મહારાજ તો એ ગામમાં આવેલા છે, કે સ્વામી આ વાત સાચી છે, પણ અમારે 4-5 વર્ષથી આવું છે, આજુબાજુના બધા ગામોમાં કોઈ તકલીફ નથી. તો સ્વામી કે થાય છે શું? કે સ્વામી કાં તો કંઈક રોગ આવી જાય, કંઈક થઈ જાય, બગડી જાય. સ્વામી કે શું શું કરેલું? કે બાપા મેં ભીંડા કરે તો આટલી આટલી ભીંડી થઈ નાની, તો શું કરવાની એને, આવડી ભીંડી થઈ શું કરવાની? સ્વામી કે બીજું શું કર્યું? તો કાંઈ ઘઉં કર્યા તો એ બગડ્યા. તો સ્વામી આમ થોડું કે બાપા કોઈ મોટા સંતનો પૂર્વે અમારા બાપદાદાએ દ્રોહ કર્યો અને એનો શ્રાપ લાગ્યો, સ્વામી કે એવું બધું નહીં વિચારો ને, એવું કંઈ ના થયું હોય. તો કે સ્વામી અમારા નસીબ એક સાથે બધાના ખરાબ? સ્વામી કે એવું નથી. તો કે બાપા શું છે? અમે કંઈ યજ્ઞ કરાવીએ, કંઈક સેવા કરીએ, તમે કોણ? નહીં તો અમે તો બધા ખલાસ થઈ જતું ને, હજી જો એકાદ વર્ષ બગડ્યો ને પાક તો અમારા બધાએ અમારે ગામ છોડવું પડશે અને બીજા આજુબાજુના ગામોમાં મજૂરી કરવા જવું પડશે. સ્વામી કે ના, તમારે બધા પટેલ છો, બધાની પાસે જમીનો છે, તમારે ત્યાં જ રહો સારું ને. તો કે સ્વામી અમે શું કરીએ? તો સ્વામી બાપાને છે ને આમ વિચારતા હોય ને ત્યારે એક આદત છે, સ્વામીની આંગળી છે ને નીચેના હોઠ ઉપર જતી રહે. તમે પ્રમુખ સ્વામી મહારાજનો એ પોઝ જોયો હશે, વેન ઇઝ થિંકિંગ સમથિંગ ડીપ, પ્રમુખ સ્વામી મહારાજની આ ટેવ છે, આ નીચેનો લીપ છે ને આમ આમ કરે, આ એમની ટેવ છે, નેચરલ હેબિટ છે એમને, એટલે આમ સ્વામી આમ વિચારી રહ્યા. તો એ સ્વામી ધીમેથી કે મરચી કરો, મરચી. તો બધા એકબીજાને સામું જોવા માંડ્યા ખેડૂતો. સ્વામી કે કેમ જોવો છો? બાપા અમારી ખેતરની જમીન મરચી માટે છે જ નહીં. સંગેના મરચી કરો, થશે, આશીર્વાદ છે. બાપા પણ મરચા તો નહીં થાય, કારણ કે અમારી જમીન જ એવી નથી. સ્વામી બીજી વખત બોલ્યા કે ના, મરચી કરો ને થશે. તો 2-3 ખેડૂતો સત્સંગી હતા ને, એ લોકોએ બાકીના 10-12 જણા સમજાય કે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા છે અને ભાઈ બીજી ને ત્રીજી વખત બોલ્યા ને, એટલે કરો, થશે. વિશ્વાસ થઈને બધા ગામમાં ગયા, ગામમાં જઈને વાત કરી કે પ્રમુખ સ્વામીને મળી આવ્યા ને પ્રમુખ સ્વામી મરચી કરવાનું કીધું છે, એટલે બાકીના 50 ખેડૂતો કે આરા મૂરખ છો. બીજા 5-15 શું બોલ્યા? કે પ્રમુખ સ્વામીને કંઈ ખેતીની ખબર પડે છે? પ્રમુખ સ્વામી કંઈ ખેતી કરી છે? એ તો બોલી ગયા કે મરચી કરો. એટલે તમે જે 2-3 નામ આપ્યા કે આટલું આટલું કર્યું, એમાં મરચા નહોતા બોલે, એટલે પ્રમુખ સ્વામી મરચા બોલ્યા. બીજું શું હવે? એવું પણ પાછું 2-5 જણાએ કહ્યું. છતાં જે સ્ટોન સત્સંગી હતા ને, દે વે ફર્મ. એ લોકોએ નક્કી હતું કે ના, બાપા બોલ્યા છે ને, એટલે વી મસ્ટ ડૂ, આપણે કરવું જ છે. અને કર્યું, અને ફર્સ્ટ ક્લાસ મરચા થયા. 50 જેટલા લાંબા મરચા થયા, લોંગ ચીલીઝ આટલા લાંબા લાંબા, અને ફર્સ્ટ ક્લાસ ભાવ આવ્યો. પછી તો આખા ગામમાં બધા ખેતીમાં મરચી ચાલુ કરી દીધી. તો આજની તારીખમાં એ ગામમાં બધાના પાક્કા મકાન થઈ ગયા, બધાને ગાડીઓ આવી ગઈ, બધા સુખી થઈ ગયા. હજી પણ બધા છેલ્લા લગભગ 20 વર્ષથી, 85-84 સાલનો પ્રસંગ છે, 22 વર્ષથી આખું ગામ બધા મરચી કરે છે અને બધાને કાયમ સફળતા. અને અત્યારે પણ મુંબઈમાં એપીએમસી માર્કેટ છે, ત્યાં એ લોકોના મરચા વેચાવા જાય અને ત્યાં રિટેલમાં બધા લેવા માટે આવે, રિટેલર્સ ફ્રોમ ધ હોલસેલ, અને એમ કે આ ત્યાંના મરચા છે, એટલે એના મરચાના 125-150 ભાવ આવે.
અને હજી એનું સોઇલ છે ને એની તપાસ થઈ અને સોઇલમાં હજી આ લોકો સોઇલ એક્સપર્ટ કહે છે કે આમાં મરજી થઈ ના જોઈએ, અથવા કે 20 વર્ષથી થાય છે કે આનું ઐશ્વર્ય. એમને સંકલ્પ થાય ને ઇટ હેઝ ટુ હેપન. આ સૂર્ય આપણો સૂર્ય છે સન, એ અહીંથી 9 કરોડ માઇલ દૂર છે ને તો કેટલો પાવર આપે છે, 9 કરોડ માઇલ દૂર છે તો કેટલો પાવર છે ને. અત્યારે બધું અંધારું દેખાય છે અને પૃથ્વી ઉપર જેટલી સળગાવવા જેટલી વસ્તુઓ છે બધી આપણે સળગાવીએ, બધું પેપર ક્લોથ વુડ ઓઇલ બધું સળગાવીએ તો પણ સવાર પડે? સવારે તો પેલો ઉગે ને પછી પડે. ધો ઇઝ 9 કરોડ માઇલ્સ અવે, એ રાઈઝ થાય ને પછી જ સવાર પડે. ગુણાતીન સ્વામી બોલ્યા, એક પુરુષ ઉદય થાય ને 50 કરોડ જોજન પૃથ્વીમાં જ્વાળા પાથરી દે. એમાં આપણે બધા સંકલ્પ ગમે તેટલા કરીએ ને આપણે થાય કે ના થાય એમની ઈચ્છા હોતા, પણ એ સંકલ્પ કરે ને ઇટ હેઝ ટુ હેપન, એ થાય જ. યોગીજી મહારાજ અહીંયા પુણ્ય દર્શન સ્વામીને બધા વિચરણ કરે છે ને ગામોમાં, વિચરણમાં પધારે આપણે સરગવાની સિંગો થાય છે, હા આ વાસણા વાસણા કોતરિયા બાજુ. તો યોગીજી મહારાજ ત્યાં 68 સાલમાં પધાર્યા ને, તો થોડા 5-10 હરિભક્તો અને એમના કુટુંબીજનો 2-3-4 લેડીઝ બધા પાછળ સભામાં બધા બેઠા હતા. યોગીજી મહારાજ થોડા આશીર્વાદ આપ્યા, પછી યોગીજી મહારાજ 5-6 હરિભક્તોને ગયા પધરામણીએ ગયા, તો બધા મહિલા મંડળે એમના પુરુષોને કીધું કે યોગીજી મહારાજ આપણા ગામમાં બધા આપણે હાર તો પહેરાવો જોઈએ ને, વાંધો ને પધરામણી પૂરી કર્યા ને તો અમે કંઈક હાર બનાવી કાઢીએ. તો એકાદ પેલા સરગવાનું ઝાડની પેલા ફૂલ હતા ને એ ઉતારી કાઢ્યા અને તરત હાર તાત્કાલિક મહિલા મંડળે 2-3 જણે બનાવી કાઢ્યો અને આપ્યો. એટલે ભાઈઓએ બહાર યોગીજી મહારાજને પહેર્યા, યોગીજી મહારાજ આમ જોયું ને, યોગીજી મહારાજ ત્યાં શેનો હાર છે, 2 વાર સૂંઘ્યું, હા આ હાર શેનો છે? એટલે કે સ્વામી આ તો સરગવાનો હાર છે. સ્વામી કેમ, આ તો પહેલી વાર અમે જોયો. કે બાપા આ તો આપને અમારી પાસે તો, એટલે હરિભક્ત એમ સમજ્યા કે યોગી માં એમ કે ગુલાબનો કે બીજો નહીં હોય પણ એમને તો ક્યાં એવો ભાવ હોય. એટલે હરિભક્તો કે બાપા અમારે તો અહીં ગુલાબ ના થાય, મોગરા ના થાય, કશું ના થાય, અમારે તો સરગવો અહીંયા સરગવો થાય છે. યોગીજી મહારાજ આશીર્વાદ આપે કે જાઓ સરગવા તમારા શેઠિયા થશે, બધાને ખૂબ સુખ્યા કરશે. તો હમણાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પહેલા પણ એ ટાઇટલ આવેલું કે ચેન્નાઈ તામિલનાડુ, ચેન્નાઈના ઇડલી અને સંભાર આર સ્પાઇસ્ડ અપ બાય ડ્રમસ્ટિક્સ ફ્રોમ વડોદરા, એવું ટાઇટલ આવેલું. એટલે ટાઇટલ મેં કાપીને પુણ્ય દર્શન સાહેબને આપ્યું, મેં કહું આ ટાઇટલ. તો એમને આ પ્રસંગ કહ્યો કે યોગીજી માંજે કીધેલું કે તમ આ સરગવા તમારા શેઠિયા થશે, એટલે સરગવા તમને ખૂબ સુખી કરશે. તો વડોદરા જિલ્લાને સરગવાની સિંગો ચેન્નાઈ સુધી જાય છે અને ત્યાંના જે ઇડલી સંભારની જે સંભાર હોય છે ને એ સ્પાઇસઅપ આ કરી નાખે છે અને બધા સુખી થઈ ગયા. એટલે મોટા પુરુષ જે સાહજિક બોલ્યા હોય ને, હસતા હસતા રમતા રમતા બોલ્યા હોય ને, એ થાય થાય અને થાય. એટલે ટૂંકમાં છેલ્લી વાત આટલી સમજવાની કે એ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા છે કે તમને બધાને બ્રહ્મરૂપ કરવા છે, તમને બધાને અક્ષરધામમાં લઈ જવા છે, તમારો છેલ્લો જન્મ છે, એ બોલ્યા છે કે નહીં? એ બોલ્યા છે ને એટલે થશે જ. આ લોકનો પણ કોઈ ખાનદાન માણસ હોય ને એ બોલે ને તો ફરે નહીં. જબાનની કિંમત હોય ને, વર્ડ્સ હેવ વેલ્યુ. તમે કોઈક એકવાર બોલી ગયા ગુમ કરી દે, ખાનદાન માણસ હોય ને, સાચો માણસ હોય ને, એ કરે, એની ખાનદાનીમાંથી પાછો ના પડે. તો ભગવાનને સંત બોલ્યા છે, પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા છે, એમની ખાનદાનીમાંથી પાછા પડે? એ બોલ્યા છે ને કે તમને બધાને અક્ષરધામ મળે છે, એટલે છે જ. એ બોલ્યા છે કે તમારો છેલ્લો જન્મ, એટલે છે જ. આ બધી વાતમાં આપણે પ્રતીતિ લાવવાની તો આપણને 24 કલાક સત્સંગનો આનંદ રહે. અને એની માટે મુખ્ય છે આપણી રવિવારની સભા. ધ લાસ્ટ પોઈન્ટ નાવ, કે રવિવારની સભા એ નિયમિત ભરે. તમારામાંથી રવિવારની સભા નિયમિત ભરતે આંગળી ઊંચી કરો. તો રવિ સભા નિયમિત ભરતા હોય, એટલે અઠવાડિક સભા, અઠવાડિક સભા આપણી ઘણા બધા હરિભક્તો આપણે ભરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ લગભગ 5-7 વખત બોલ્યા છે કે હરિભક્ત છે એ રવિવારની સભા નિયમિત અને વ્યવસ્થિત ભરે ને તો ભ્રમરૂપ થઈ જાય. 3-4 વખત તો આપણે આ પત્રિકામાં પણ છાપેલું છે કે રવિવારની સભા જો હરિભક્ત નિયમિત અને વ્યવસ્થિત ભરે ને તો ભ્રમરૂપ થઈ જાય. હવે 2 કલાકની સભામાં આપણને ભ્રમરૂપ કરે છે સ્વામી. તમને કોઈક 2 નોકરી પર બોલાવે કે તારી પાસે જોબ નથી ને, તો કે નથી, કાલથી તું જોબ પર આવી જા, તો પહેલો ક્વેશ્ચન તમે શું પૂછો? ફર્સ્ટ ક્વેશ્ચન બોલો, પગાર કેટલો આપશે એ પૂછો ને. તમે કહો પગાર કેટલો, પે કેટલો, તો પેલો હસતો હસતો કે જે કંઈ હશે 25-50 લાખ મહિને થતા હશે આપી દેશું. તમને એમ શું થાય કે
થાય ના થાય, ઇઝી ડ્રંક, ઇઝી ડ્રંક, એવું થઈ જાય કે ના થઈ જાય? મહિને જે કંઈ 25-50 લાખ થતા હશે ને આપી દેશું. પછી સેકન્ડ, તોય ચલો તમે માની લો, સેકન્ડ ક્વેશ્ચન શું પૂછો, શું કરવાનું? તો કે કંઈ નહીં, ઓફિસમાં બેસવાનું, મારો મોબાઈલ ફોન છે, ફેક્સ છે, નેટ છે, મેલ્સ ચેક કરવાના અને હું કોઈ પ્રમાણે આન્સર્સ આપી દેવાના અને મેલ કરી દેવાના, દિવસમાં 5-7 મેલ હોય કરી દેવાના. તો પાછું તમને બીજું આશ્ચર્ય લાગે ને કે આવી જોબ માટે આવો સેલરી હોય નહીં. ત્રીજો ક્વેશ્ચન શું પૂછો બોલો. ચલો આ તો બધું તમને આવડવું જોઈએ યાર, ઇઝ નોટ માય. હે હા બસ, શું આનું કે ક્યારથી આવું? તો ક્યાં, કાલ સવારથી આવી જાઓ. ચલો ચોથો પ્રશ્ન શું પૂછો, દિવસમાં કેટલા કલાક કામ કરવાનું? તે કે સવારે 10-1 વાગે આવવાનું અને બપોરે 1-1 વાગે જતું રહેવાનું. બધા હશે ને અનબિલીવેબલ, તમને આવું હોય? 9-1 જોબ કરવાની, જસ્ટ 4 અવર જોબ અને પછી 25 લાખનો સેલરી અને ખાલી આટલું જ કરવાનું, આવી 25 લાખની સેલરી. પણ તમે જવા માંડો જોબ પર અને એવું જ કામ હોય, 3 કલાકની જોબ હોય અને 30 તારીખે પગાર થવાનો હોય, તોય તમને રોજ આશ્ચર્ય ને કે હારું આ બોલ્યા છે તો કેમ થશે, કેમ થશે, એવું થાય કે ના થાય બોલો, હા કે ના? અને એકચ્યુઅલી જે દિવસે સેલરી થવાનો હોય એ દિવસે તમને સવારથી એમ થયા કરશે, આપશે કે નહીં? 25 લાખ આપશે, 25 લાખનો સેલરી પર મંથ આપશે કે નહીં? આશ્ચર્ય રહ્યા કરે કે નહીં? અને ખરેખર તમને ચેક આપે, યોર પે ચેક, અને તમે હાથમાં લો 25 લાખ રૂપીઝ, તમે હાથમાં હોય ને તો તમને એમ થાય ખબર નહીં યાર કેમ થાય ના થાય બોલો. અને એ ચેક તમે તમારા એકાઉન્ટમાં ડિપોઝિટ કરાવો ને 25 લાખ રૂપીઝ તમારા એકાઉન્ટમાં એકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જાય, તો તમને આશ્ચર્ય સમાય નહીં. અને એમાંથી તમે વિધડ્રો કરીને તમે વાપરવા માંડો ને તો પણ તમને આશ્ચર્ય આમ રહ્યા કરે કે આવું આવું બને નહીં, આવું થઈ ગયું જરૂર કહેવાય, લાગે છે કે નહીં? 3-4 કલાકની જોબમાં કોઈ 25 લાખ રૂપીઝ પર મંથ સેલરી આપે, હા કે ના? બધા ના પાડો છો ને, ના મળે ને? અહીં પ્રમુખ સ્વામી મહારાજ અઠવાડિયે જ 2 કલાકની નોકરીમાં અક્ષરધામ આપવા માટે બેઠા છે. નાવ ઇફ યુ ડોન્ટ ડુ ધ જોબ યુ આર એટ અ લોસ. હવે તમે જો એ પ્રમુખ સ્વામી મહારાજની જોબ ના કરો તો લોસમાં કોણ છે? તમને કહો કે આવી આવી જોબ આવે, આવી ઓફર આવે અને પછી તમે એમ કહો જોવું હવે કાલ સવારે ઉઠાશે તો આવીશ, પતી ગયું, આળસ મળતો મળતો બોલે કાલ સવારે જો ઉઠાશે તો આવીશ, નહીં તો તને શું કરવાનો, લક્ષ્મી ચાંદલો કરે તું મોઢું ધોવા જાય એમ કે હવે રવિવારની સભામાં સ્વામી કોઈ સગા નહીં આવ્યો હોય ને માંદો નહીં પડ્યો ને જો મૂડ હશે ને આમ થાક નહીં લાગ્યો તો આવીશ. યુ આર અ ફૂલ, મૂરખ છો. દિવસની 3 કલાકની જોબમાં 25 લાખનો પગાર મળતો હોય નોકરી કરવા ના જાય ને મૂરખ કહેવાય, કહેવાય કે નહીં? એમ રવિવારની સભા 2 કલાકની છે, એમાં પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા છે કે રવિવારની સભા નિયમિત અને વ્યવસ્થિત ભરે ને તો બ્રહ્મરૂપ થઈ જાય ને અક્ષરધામની પ્રાપ્તિ થાય, વાત સાચી છે. ઇફ યુ ડોન્ટ બિલીવ ધીસ વર્ડ્સ યુ આર અ ફૂલ. અમે જો આ શબ્દમાં પ્રતિદિન આવે ને તો આપણે મૂરખ છીએ, અને લાવવા માંડીએ તો આનંદ છે. આ વાત હકીકત છે, હકીકત થાય છે. એટલે આવી આ વાત આપણને માનવામાં ન, તમને માનો છો કે કોઈનો 50 કરોડનો પગાર હોય, વર્ષે 50 કરોડનું પેકેજ હોય, તમે નામ કામ સાંભળ્યું છે એવા પેકેજ હોય છે? હા, લોકોને સોફ્ટવેર બનાવે છે ને ઓરેકલ, ઓરેકલના સીઈઓનો એન્યુઅલ પે $300 મિલિયન છે, $1 મિલિયન એટલે 6 કરોડ, આમ તો 6.5 અત્યાર પણ 6 ગણો ને રાઉન્ડ ગણતરી, 1800 કરોડનો પગાર છે એનો વર્ષે. બેઠું હવે આમ જેમ રાત પડતી જાય છે ને ઠંડી વધે છે એમ 1800 કરોડ રૂપીઝ પર એનમ ઇઝ ઇઝ પેકેજ ઓરેકલ કંપની. તમે ઓરેકલની વેબસાઇટ ઉપર જઈ અને એનું હોમ એનું પેજ જોજો, 1800 કરોડ રૂપિયા પર યર, એટલે મહિનાના કેટલા, 150 કરોડ, રોજના કેટલા, 5 કરોડ રૂપીઝ, એટલે ઓલમોસ્ટ $1 મિલિયન અ ડે. 5 કરોડ રૂપિયા રોજનો પગાર છે, જાગ્રતમાં બોલું છું, તમને એમ કે આમ ઊંઘાવા માંડી સ્વામી, એટલે ગમે ત્યાં ફિગર્સ બોલવા માંડ્યા, એની ફિગર્સ ઇઝ નોટ ધેટ,
આઈ નો વોટ આઈ એમ ટોકિંગ, હું કોન્શિયસમાં બોલું છું. રોજનો 5 કરોડનો સેલરી છે એનો, તે શું કરતો હશે? એની બુદ્ધિમાંથી રોજના 50 કરોડ કંપની કમાતી હોય ને તો એને 10% આપે. બધે 10% નિયમ છે, એને 10% 10% આપતા હશે. આ વાત આપણને માનવામાં ના આવે, ના હોય, કારણ કે એ રૂદેલમાં આપણે કોકનો 50,000 ના જોયો હોય તો 5 કરોડનો ક્યાંથી આવે? પણ દેર આર પીપલ કે જેના આવા સેલરીઝ છે 120 કરોડ રૂપીઝ પર એનામ હોય ને, એના તો હું એકવાર મળેલો છું. એટલે મહિને 10 કરોડનો પગાર, રોજનો 35 લાખ રૂપિયાનો પગાર, પર ડે 35 લાખ રૂપિયાના પગારને તો મેં નજરે નજર જોયો છે એ વ્યક્તિને. આ વાત આપણામાં માનવામાં આવતી નથી, પણ વાત બોલો સાચી છે એમ પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનનું સ્વરૂપ છે. આપણને ઓછી પ્રતીતિ આવતી, એનો મતલબ એમ નથી કે નથી, વાત સાચી છે. અક્ષરધામ રવિવારની 2 કલાકની સભામાં આપે છે, વાત સાચી છે. બસ આ પ્રતીતિ આ પારાયણમાંથી લઈને જવાની, હી ઇઝ રાઈટ, હી ઇઝ 100% રાઈટ. એ હસતા હસતા રમતા રમતા બોલે ને એ પણ સાચું છે, એ જે કહે છે એ સાચું છે, એ જે બોલે છે ને સાચું છે. બસ એટલી પ્રતીતિ આવે ને તો દેટ ઇઝ $1,000,000, એ કરોડો રૂપિયાની વાત થઈ ગઈ આપણે આ સ્પિરિચ્યુઅલ લાઈફ માટે, આધ્યાત્મિકતા માટે. તો એવી પ્રાપ્તિ આપણને થઈ છે, એ પ્રતીતિ આપણને આવે એ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.